ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગયા અંકોમાં આપણે કાવ્ય સાઠ અલગ દલગ વિશેની સમજ મેળવી હતી, બરાબર ને? હા, ત્યારબાદ તમારા પાઠ્ય પુસ્તકમાં પુનરાવર્તન 2 આપવામાં આવ્યું છે. ફ્રેન્ડ્સ, આ પુનરાવર્તન 2 માં આપણે અત્યાર સુધી જેટલા એકમોની સમજ મેળવી તેના આધારે કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે, તો આજે આપણે આ પ્રશ્નોની ચર્ચા કરીશું. પુનરાવર્તન 2. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં લખો. વિદ્યાર્થી મિત્રો, આપણે જે છેલ્લા 3 એકમ શીખી ગયા તેના આધારે કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે અને એના જવાબ આપણે એક એક વાક્યમાં લખવાના છે. તો ચાલો આપણે પહેલો પ્રશ્ન જોઈએ. ગળે પડવાની ટેવ કઈ બીમારીને વધારે હોય છે? તો ફ્રેન્ડ્સ, તમને યાદ છે આ પ્રશ્ન કયા પાઠનો છે? બોલો. હા, પાઠ 5, શરડીના પ્રતાપે. તો તમને યાદ આવ્યું કઈ બીમારીને ગળે પડવાની ટેવ વધારે હોય છે? બોલો. હા, ગળે પડવાની ટેવ શરડીની બીમારીને વધારે હોય છે. તો આ પ્રમાણે જવાબ લખી દેવાનો, બરાબર? તો એવી જ રીતે બાકીના 2 પ્રશ્નના જવાબ પણ તમારે લખવાના છે. ત્યારબાદ પ્રશ્ન 2. નર્મદા નદી વિશે 5 વાક્યો લખો. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 6 નર્મદા મૈયા તેમાં નર્મદા નદીનો પ્રવાસ કર્યો હતો અને ઘણી બધી માહિતી મેળવી હતી. તો તમારે નર્મદા નદી વિશે 5 વાક્યો લખવાના છે. આપણે જોયું હતું કે નર્મદા નદી ક્યાંથી નીકળે છે અને રસ્તામાં કયા કયા સ્થળેથી પસાર થાય છે અને છેલ્લે ક્યાં આવીને સાગરને મળે છે. તો એ દરેક વસ્તુની જાણકારી આપણે મેળવી હતી. તો તેના આધારે તમારે 5 વાક્યો લખવાના છે. હવે જોઈએ પ્રશ્ન 3. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો. તો ફ્રેન્ડ્સ, આપણે ઘણા બધા સમાનાર્થી શબ્દો આગળ જોઈ જ ગયા છે, તો તેમાંથી જ કેટલાક શબ્દો અહીં આપવામાં આવ્યા છે. આપણે તેના સમાનાર્થી શબ્દ લખવાના છે. જેમ કે પહેલો શબ્દ છે ખબર. તો તમને યાદ છે ખબર એટલે શું? હા, સમાચાર. તો એવી જ રીતે બીજો શબ્દ છે તસ્દી. તો તસ્દીને બીજું શું કહેવાશે? બોલો. તકલીફ. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે બીજા શબ્દોના સમાનાર્થી શબ્દો તમારે લખી દેવાના છે. ત્યારબાદ આપણે આગળ કર્યું હતું તેમ આ શબ્દોનો ઉપયોગ કરીને તમારે વાક્યો બનાવવાના છે. પ્રશ્ન 4. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખો. ફ્રેન્ડ્સ, અહીં કેટલીક ખાલી જગ્યા આપવામાં આવી છે. આ ખાલી જગ્યાના જવાબ એની સામે આપેલા કૌંસમાંથી શોધીને આપણે લખવાનો છે. જેમ કે પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યાના રંગોમાં તું રમી રહ્યો રળિયાટ, અને એની સામે કૌંસમાં આપવામાં આવ્યા છે શબ્દો મેઘ ધનુષ્ય અને મેઘ ધનુષ્ય. તમે જોઈ શકો છો કે 2 શબ્દમાં જોદરીમાં થોડો ફેરફાર છે. તો આ બંનેમાંથી સાચો જવાબ શું આવશે? બોલો. હા, મેઘધનુષ્ય. તો અહીં ખાલી જગ્યામાં લખી દેવાનું મેઘધનુષ્ય, બરાબર ને? ફ્રેન્ડ્સ, એવી જ રીતે પ્રશ્ન 5. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખો. અહીં પણ એવી જ ખાલી જગ્યા આપવામાં આવી છે કે જેમાં પણ આપણે કૌંસમાંથી સાચો શબ્દ પસંદ કરીને લખવાનો છે. જેમ કે રસ્તા વચ્ચે ખાલી જગ્યા પડ્યો હતો, પથ્થર કે પથ્થર. તો બોલો, સાચો જવાબ શું આવશે? હા, પથ્થર. તો ફ્રેન્ડ્સ, એવી જ રીતે બીજી પણ કેટલીક ખાલી જગ્યાઓ આપવામાં આવી છે અને એની સામે તેના વિકલ્પ આપવામાં આવ્યા છે. તો તેમાંથી તમારે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે અને આ ખાલી જગ્યામાં લખવાનો છે. હવે જોઈએ પ્રશ્ન 6. નીચેના વાક્યોમાં સંજ્ઞા નીચે લીટી દોરો. ફ્રેન્ડ્સ, આપણે આગળ સંજ્ઞા વિશેની સમજ મેળવી હતી. આપણે આગળ સમજ મેળવી હતી કે સંજ્ઞા એટલે કે નામ. ગુજરાતીમાં નામને સંજ્ઞા કહેવામાં આવે છે. આપણે આગળ કહ્યું હતું
કે આ દુનિયામાં ઘણી બધી વસ્તુઓ આવેલી છે અને એ દરેક વસ્તુના કોઈ ને કોઈ નામ તો હોય જ છે. પછી આપણે કેટલાકના નામ જાણતા હોઈએ તો કેટલાકના ન પણ જાણતા હોઈએ. યાદ છે ને તમને? હા, તો અહીં સંજ્ઞા એટલે કે નામ. તો અહીં કેટલાક વાક્યો આપવામાં આવ્યા છે. આ વાક્યોમાં આપણે સંજ્ઞાને શોધી કરવાની છે, ત્યારબાદ તેની નીચે લીટી દોરવાની છે. તો જુઓ, પહેલું વાક્ય, મારે એક જાણીતા સજ્જનને મળવા જવાનું થયું. તો ફ્રેન્ડ્સ, તમને આ વાક્યમાં સંજ્ઞા કઈ લાગે છે બોલો તો? હા, સજ્જનને. તો આ સજ્જનની નીચે લીટી દોરી દેવાની. તો એવી જ રીતે બાકીના બે વાક્યો વાંચો અને સંજ્ઞાની નીચે લીટી દોરો. પ્રશ્ન 7, નીચે આપેલા રૂઢિપ્રયોગોનો અર્થ લખી વાક્યમાં પ્રયોગ કરો. ફ્રેન્ડ્સ, અહીં કેટલાક રૂઢિપ્રયોગો આપેલા છે, આપણે તેનો અર્થ લખવાનો છે, ત્યારબાદ આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. તો ચાલો આપણે પહેલાં આ બધા જ રૂઢિપ્રયોગોના અર્થ લખીશું, ત્યારબાદ તમારે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. પહેલું છે કિંમત કરવી. તો કોઈ કહેશે મને આ કિંમત કરવીનો અર્થ શું થશે બોલો? હા, કિંમત કરવી એટલે કે અંદાજ લગાવવો. તો એવી રીતે એનો અર્થ લખી દેવાનો. ત્યારબાદ બીજો રૂઢિપ્રયોગ જોઈએ, નિશાસો નાખવો. એટલે કે શું થશે નિશાસો નાખવો એટલે બોલો? હા, ડૂબ થવું અથવા તો આહની કરવી. બરાબર. ત્યારબાદ ત્રીજો રૂઢિપ્રયોગ છે ઉરટણાવું. ઉરટણાવું એટલે કે દિલ ખેંચાવવું. ત્યારબાદ ચોથો રૂઢિપ્રયોગ છે સ્વપ્ન ફરવું. સ્વપ્ન ફરવું એનો અર્થ શું થશે બોલો? હા, સ્વપ્ન ફરવું એટલે કે ઈચ્છા પૂરી થવી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જ રૂઢિપ્રયોગોના અર્થ લખી દીધા છે. હવે તમારે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને વાક્યો બનાવવાના છે. પ્રશ્ન 8, નીચેના દરેક વિરામ ચિહ્નનો ઉપયોગ થતો હોય તેવા બબ્બે વાક્યો લખો. ફ્રેન્ડ્સ, આપણે આગળ વિરામ ચિહ્નોની સમજ મેળવી હતી. પૂર્ણવિરામ, અલ્પવિરામ, પ્રશ્ન ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, બરાબર ને? આપણે જોયું હતું કે જ્યારે વાક્ય પૂરું થતું હોય ત્યારે પૂર્ણવિરામ મૂકવામાં આવે છે, બરાબર ને? ત્યારબાદ આપણે જોયું હતું કે જ્યારે ખૂબ જ લાંબા વાક્ય હોય અને વચ્ચે અટકવાની જરૂર પડે તો અલ્પવિરામનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર ને? ત્યારબાદ જ્યારે વાક્યમાં પ્રશ્નનો ભાવ હોય ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન પાછળ લગાવવામાં આવે છે. તેવી જ રીતે આપણે જોયું હતું કે જ્યારે દુઃખ, આશ્ચર્ય, પીડા, હર્ષ, પ્રશંસા જેવી લાગણી બતાવી હોય તો વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, આવા ઘણા બધા વાક્યો તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપવામાં આવેલા છે. તમે આવા વાક્યો જાતે બનાવીને પણ લખી શકો છો. તો તમારે આ વિરામ ચિહ્નનો ઉપયોગ થયેલો હોય તેવા બબ્બે ઉદાહરણ આમાં લખવાના છે. તો બધાને સમજ પડી ગઈ ને? હવે જોઈએ પ્રશ્ન 9. નીચે આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં લખો. ફ્રેન્ડ્સ, આપણે શબ્દકોષના ક્રમમાં શબ્દો લખવાની ઘણી બધી પ્રેક્ટિસ કરી છે. અહીં પણ કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે, જેવા કે ત્રાડ, ત્રીજું, ત્રેવડ, ત્રાસુ, ત્રિકોણ. તમે જોઈ શકો છો કે બધા જ શબ્દો ત્રથી ચાલુ થાય છે. આપણે આગળ પણ વાત કરી હતી કે જ્યારે દરેક શબ્દો એક જ મૂળાક્ષરથી શરૂ થતા હોય ત્યારે તેને શબ્દકોષના ક્રમમાં ગોઠવવા માટે બારાક્ષરીનો ક્રમ ધ્યાનમાં લેવાનો. તો અહીં પણ બારાક્ષરીના ક્રમ પ્રમાણે શબ્દો ગોઠવવાના છે. તો બોલો, સૌથી પહેલો શબ્દ કયો આવશે બોલો? ત્રાડ, બરાબર ને? તો એવી જ રીતે બાકીના શબ્દોને પણ તમારે શબ્દકોષના ક્રમ મુજબ ગોઠવી દેવાના છે અને અહીં આપેલી જગ્યામાં લખી દેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, પુનરાવર્તનના પ્રશ્નો હવે તમને સમજાઈ ગયા હશે. તો આ પ્રશ્નના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. તો ફરી મળીશું. આવજો.